અરવલ્લીના માલપુરમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે। એક કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। ભારે વરસાદથી માલપુરના બજારોમાં પાણી ભરાયો છે। નીચાણવાળા વિસ્તારોમાં દુકાનોમાં પાણી ઘૂસ્યા છે। માલપુરનો રાજમાર્ગ નદી જેવો બન્યો છે। ગુજરાતમાં ઠેર ઠેર વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા અતિથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે। વધુ વરસાદના પગલે ઘરોમાં અને દુકાનમાં પણ પાણી ઘૂસ્યા છે। વરસાદના પાણી ઠેર ઠેર ફરી વળતા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। અરવલ્લીના માલુપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। એક કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। ભારે વરસાદથી માલપુરના બજારોમાં પાણી ભરાયા છે। ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં દુકાનોમાં પાણી ઘૂસ્યા છે। પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, રાહદારીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, જ્યારે દુકાનોમાં પણ પાણી ઘૂસી જવાથી વેપારીઓને પણ ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। માલપુરનો રાજમાર્ગ નદી જેવો બન્યો છે। ભારે વરસાદના કારણે રાજમાર્ગ પર પણ વરસાદના પાણી ફરી વળ્યા છે। ગુજરાતભરમાં ઠેર ઠેર વરસાદ વરસી રહ્યો છે। ભારતે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના પગલે અરવલ્લીના માલપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। એક કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। ભારે વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદથી માલપુરના બજારોમાં ઠેર ઠેર પાણી ભરાયા છે। વધુ વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે। નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરમાં પણ પાણી ઘૂસ્યા છે, તો આ વિસ્તારમાં દુકાનોમાં પણ પાણી ઘૂસ્યા છે, જેના લીધે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। દુકાનોમાં વરસાદના પાણી ઘૂસવાથી વેપારીઓને મોટો નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, ત્યારે રસ્તા ઉપર પાણી ફરી વળતા રાહદારીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ભારે વરસાદના પગલે રાજમાર્ગ પર પણ નદી જેવો માહોલ સર્જાયો છે। માલપુરના રસ્તાઓ પર પણ નદી જેવો માહોલ થયો છે, ત્યારે વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ગુજરાતભરમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। અરવલ્લી જિલ્લામાં પણ ભારે વરસાદ વરસ્યો છે।